संघ प्रदेश दमण में वरसादी माहौल वच्चे वीजळी पड़ी छे। वीजळी पड़वानी घटना कैमरामां कैद थई छे। दमणना देवका बीच पर वीजळी पड़ी छे। बीच पर कोई व्यक्ति न होवाने कारणे मोटी दुर्घटना टळी छे। तो जे रीते टीवी स्क्रीन पर आप दृश्यो जोई रह्या छो, दमणना ए दृश्यो छे। दमणमां वरसादनुं आगमन थयुं हतुं, वरसादनी साथे साथे वीजळी पण पड़ी हती। जो के सदनसीबे वीजळी जे जग्या पर पड़ी छे त्यां कोई सहेलाणीओ न होवाने कारणे मोटी दुर्घटना टळी छे। अत्यारे देशना विविध भागोमां ज्यारे वरसाद पड़ी रह्यो छे त्यारे ते अन्यवे दमणमां पण आजे मेघ सवारी आवी पहोंची हती। कड़ाका भड़ाका साथे गाजवीज साथे मेघराजा वरस्या हता त्यारे दमणमां वीजळी पड़ी छे। जो के सदनसीबे आ घटनामां कोई जनहानि थवा पामी नथी। આણંદના ઉમરેઠમાં વાતાવરણમાં પલટો આવતા પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે। સવારથી અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી છે। વરસાદ પડતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરાઈ છે। હવામાન વિભાગની આગાહીને અન્વયે અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ નોંધાઈ રહ્યો છે। ખાસ કરી હવે ચોમાસું જ્યારે વિદાય લઈ રહ્યું છે, આ બધાની વચ્ચે મેઘરાજા અનેક જિલ્લામાં ક્યાંક પોતાના અમી છાંટણા જતા જતા વરસાવી રહ્યા છે। તે અન્વયે ઉમરેઠના વાતાવરણમાં પણ પલટો આવ્યો। પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો। સવારથી અસહ્ય ગરમીથી લોકોને પણ વરસાદ આવતાની સાથે રાહત મળી છે। આગળ વાત કરીએ મહીસાગરની। મહીસાગર જિલ્લામાં ભારે પવન સાથે સાર્વત્રિક વરસાદ પડ્યો છે। કડાણા, સંતરામપુર, લુણાવાડામાં પવન સાથે વરસાદ પડ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જામ્યો છે। મલેકપુર રોડ ઉપર ભારે પવનને લઈ અને વૃક્ષો ધરાશાયી થયા છે। જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે। વરસાદને લઈ ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ છે। આગળ વાત કરીએ વલસાડની। વલસાડ જિલ્લામાં વધુ એકવાર મેઘાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે। જિલ્લાના વિવિધ તાલુકામાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે। આ સાથે વલસાડ, ધરમપુર, કપરાડા સહિત સંઘ પ્રદેશમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। આ વચ્ચે વીજળી પડવાની પણ ઘટના સામે આવી છે। આ તરફ વલસાડમાં ભારે વરસાદને કારણે શ્રીજી વિસર્જનની યાત્રા નીકળી। યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયેલા ગણેશ ભક્તો ભારે વરસાદમાં ડીજેના તાલે ઝૂમતા જોવા મળ્યા। આમ ગાજવીજ સાથે ભારે વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। તો શ્રીજી વિસર્જન અને ઈદનો તહેવાર એક સાથે આવતા હોવાથી આણંદ જિલ્લામાં આવતીકાલે ગણેશજીની વિસર્જન યાત્રા નીકળવાની છે, જ્યારે મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસે ઈદે મિલાદની ઉજવણી કરાશે, જેમાં આવતીકાલે 14 ગામોમાં ઈદે મિલાદનું જુલુસ નીકળશે, જ્યારે આણંદ શહેર સહિત જિલ્લામાં 42 ગામોમાં મુસ્લિમ સમાજ દ્વારા ગણેશ વિસર્જન યાત્રાને લઈ ઈદે મિલાદનું જુલુસ શુક્રવારે કઢાશે, જ્યારે વડોદ ગામમાં યુવકની હત્યાની દુઃખદ ઘટનાને લઈ મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદનું જુલુસ મોકૂફ રાખવાનો નિર્ણય કરી સાદગીપૂર્ણ રીતે પર્વની ઉજવણી કરાશે। આ બંને તહેવારોને લઈ અને અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસે એક્શન પ્લાન પણ બનાવ્યો છે। આજ રોજ આણંદ ટાઉનના સમગ્ર પ્રોસેસન રોડ ઉપર પોલીસ અધિકારી, કર્મચારી, SRP જવાનો, હોમગાર્ડ, GRD, ટ્રાફિક બ્રિગેડની સાથે રહી આ સમગ્ર રૂટ ઉપર ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવનાર છે। સાથે સાથે બંદોબસ્ત દરમિયાન વિડીયો કેમેરાનો ઉપયોગ કરવામાં આવે છે। ધાબા પોઈન્ટ ઉપર બાઇનોક્યુલર તથા વોકીટોકીનો ઉપયોગ કરવામાં આવનાર છે। હા, હવે એમાં ઈદે મિલાદ અને ગણપતિ વિસર્જન બે સાથે હોવાથી ગામમાં કોઈ ઘર્ષણ ના થાય, કોઈ એવો બનાવ ના બને તેને લઈ અને અમારા ગામની અંદર દરબાર સમાજના એક જવાન યુવકનું મોત થવાથી અમે આ ફેરાનું આ જુલુસ મોકૂફ રાખેલ છે। દર સાલ અમે ઈદે મિલાદનું જુલુસ ગામમાં ફેરવી અને આ ગામમાં ફેરવા દ્વારા આ સાલ માટે અમારા ગામમાં એક દરબાર સમાજની અંદર 9 જવાનનું મૃત્યુ થવાથી ઇંતકાલ થઈ ગયેલો છે, તો એના માટે આ સાલ માટે જ અમે ઈદે મિલાદનું જુલુસ મોકૂફ રાખેલું છે। ઈદે મિલાદ માટે અમે મસ્જિદમાં અને અમારા મહેલ્લાઓમાં અમે અમારી રીતના ઈદે મિલાદનું ઉજવી લઈશું। આગળ વાત કરીએ છોટાઉદેપુરની। છોટાઉદેપુર જિલ્લામાં મોડી સાંજે ધોધમાર વરસાદ પડ્યો છે। છોટાઉદેપુરમાં ઝરમર, જ્યારે બોડેલી, પાવીજેતપુર અને સંખેડામાં ધોધમાર વરસાદ પડ્યો છે। આખા દિવસના વિરામ બાદ મોડી સાંજે
એકાએક મેઘરાજાની સવારી આવી પહોંચી. મેઘ સવારી આવી પહોંચતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. તો વડોદરાના ડભોઈ પંથકમાં બે દિવસના વિરામ બાદ મેઘાવી માહોલ જામ્યો છે. ડભોઈ શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો છે. શિનોર રોડ, ઝારોલા વાગા, ટાવર બજાર, છીપવાડા બજાર, મહુડી અને ભાગોળ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો. તો ગ્રામ્ય પંથકમાં પણ ભારે કડાકા સાથે વરસાદ પડ્યો છે. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આગળ વાત કરીએ વડોદરાના વાઘોડિયાની. વાઘોડિયામાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ગાજવીજ સાથે ઠંડા પવનના સુસવાટા સાથે વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદ પડતા રૂટ રસ્તા ઉપર વરસાદી પાણીની નદીઓ વહેતી થઈ છે. અસહ્ય ઉકળાટ બાદ લોકોને ગરમીમાંથી રાહત મળી છે. તો ખેતી પાકોને પણ આ વરસાદે જીવનદાન પ્રદાન કર્યું છે. તો વડોદરાના શિનોર પંથકમાં પવન અને ગાજવીજ સાથે મેઘરાજાનું આગમન થયું છે. સવારથી અસહ્ય ઉકળાટ બાદ અવાખલ, સેગવા, માલસર સહિતના ગામડાઓમાં સમી સાંજે પવન સાથે વરસાદ પડ્યો છે. શિનોર પંથકમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. વરસાદ વરસતા પાકમાં નુકસાનીની ભીતિને લઈ અને ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણ ખનિજ વિભાગ દ્વારા સાયલા તાલુકામાં ગેરકાયદે ખનિજ ચોરી અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. અને આ ચેકિંગ દરમિયાન કાનપુરા ગામના સરપંચ જ ગેરકાયદે ખનિજ ચોરી કરતા ઝડપાયા છે. અને જેને કારણે ગામ સહિત આસપાસના વિસ્તારોમાં ચકચાર મચ્યો છે. મહત્વનું છે કે ખાણ ખનિજ વિભાગની ટીમ દ્વારા ગેરકાયદેસર ખનિજ ચોરીમાં ઉપયોગમાં લેવાતા બે ડમ્પર, વોશ પ્લાન્ટ, લોડર મશીન, સાદી રેતી સહિત અંદાજે રૂપિયા 50 લાખનો મુદ્દા માલ કબજે કરાયો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો છે. 4 લાખની કિંમતનું 1462 કિલો ઘી જપ્ત કરાયું છે. ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ પર ફૂડ એન્ડ કંટ્રોલ વિભાગે દરોડા પાડ્યા હતા. તો ગણેશ વિસર્જન અને ઈદે મિલાદ અંગે ડીસીપીએ નિવેદન કર્યું છે. આવતીકાલે ગણેશ વિસર્જન અને 29મીએ ઈદે મિલાદ બંને તહેવારોને લઈ અને શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. ડીસીપીનું નિવેદન. અમદાવાદમાં રિવરફ્રન્ટ ઉપર 22 કૃત્રિમ કુંડ તૈયાર કરાયા છે. કૃત્રિમ કુંડમાં વિસર્જન કરવામાં આવશે. શહેર પોલીસે ઈદે મિલાદ માટે પણ વિશેષ તૈયારી કરી છે. નાના મોટા 16 જેટલા મોટા જુલૂસ નીકળશે. 100 ટ્રકો પણ જુલૂસમાં સામેલ થશે. કોમી એકલાસના વાતાવરણમાં ઉજવાય તેવો પ્રયાસ. તો 9 ડીસીપી, 16 એસીપી, 87 પીઆઈ અને 200 પોલીસ કર્મચારીઓ જોડાશે. આ સાથે SRPની 14 કંપની, RF 1 કંપની જોડાશે. આ સાથે 5000 હોમગાર્ડ જવાનો પણ બંદોબસ્તમાં રહેશે. શહેર પોલીસ દ્વારા ગણેશ વિસર્જનના આ તહેવારની સાથે સાથે ઈદે મિલાદનું જે તારીખ 29ના રોજ તહેવાર ઉજવવામાં આવનાર છે તેના જુલૂસ પણ અમદાવાદ શહેરમાં નાના મોટા મળીને કુલ 16 જેટલા મોટા જુલૂસ નીકળે છે. અને આ ઈદે મિલાદના જુલૂસમાં ટ્રક પણ જોડાતી હોય છે. એ ટ્રક આશરે 100 જેટલી ટ્રકો પણ જોડાનાર છે. શહેર પોલીસ દ્વારા ઈદે મિલાદ અને ગણેશ વિસર્જન આ બંને તહેવારને કોમી એકલાસભર્યા વાતાવરણમાં ઉજવવામાં આવે એ માટે કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવે છે. પંચમહાલ જિલ્લાના મુખ્ય પંથક એવા ગોધરા શહેરમાં ફ્લાયઓવર બ્રિજના કામનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા એક ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અંદાજીત ₹52 કરોડના ખર્ચે તૈયાર થનારા આ ફ્લાયઓવર બ્રિજના કારણે વાહનો કોઈપણ પ્રકારના ટ્રાફિકના અવરોધ વિના દાહોદ રોડ સુધી જઈ શકશે. મહત્વનું છે કે શહેરમાં દિન પ્રતિદિન વધતી વાહનોની સંખ્યાને લઈ ટ્રાફિકની સમસ્યા વિકટ બની હતી, જેને લઈ અને હાર્દ સમા વિસ્તારમાં બસ સ્ટેશનથી લઈ પ્રભા રોડ સુધી ઓવરબ્રિજ બનાવવાની રજૂઆત કરાઈ હતી. આ માર્ગને ધ્યાને રાખી અને રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા 1.5 કિલોમીટર લાંબા ફ્લાયઓવર બ્રિજને મંજૂર કરવામાં આવ્યો. ફ્લાયઓવર બ્રિજ સ્ટાર્ટ પોઈન્ટ ખાતે ઈ ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું આભાર માનું છું. એની સાથે સાથે આપણા વિશ્વગુરુ અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પણ આભાર માનું છું કે જેઓએ
ગોધરાની જનતાનો અવાર સોંપણી આજે બોડેલી ખાતેથી લગભગ 1.5 લાખ જેટલી જનતાનો અવાજ સોંપણી અને આવનારા દિવસોમાં ટ્રાફિકની સમસ્યાઓનું ઉકેલનું નિવારણ થાય એના માટે લગભગ હું એમ માનું છું કે આવતીકાલથી જ આ કામની શરૂઆત થવાની છે. ખૂબ આનંદનો દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાતના પ્રવાસે છે ત્યારે સાયન્સ સિટીમાં આયોજિત વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષની ઉજવણીના નિમિત્તે આયોજન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વડાપ્રધાન મોદી આ પ્રસંગે સમિટ ઓફ સક્સેસ પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું અને આ કાર્યક્રમમાં વિવિધ દેશોના રાજદ્વારીઓ, ઉદ્યોગપતિઓ, વિવિધ વેપાર ઉદ્યોગના સંગઠનોના અગ્રણીઓ, યુવા ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહ્યા. વડાપ્રધાને વાયબ્રન્ટ સમિટથી ગુજરાતને શું ફાયદો થયો તે અંગે સંબોધન કર્યું. વાયબ્રન્ટ ગુજરાત એક ટૂલ છે, ઇટ્સ એ મીન્સ ટુ એન એન્ડ. વાયબ્રન્ટ ગુજરાતની સફળતા એ ગુજરાતની જે આટલી મોટી આર્થિક હરણફાળ જે ભરી છે ગુજરાતની ઇકોનોમીએ, આર્થિક પેલાએ, અને એને કારણે દેશની આર્થિક વ્યવસ્થા અને આર્થિક સુધાર જે થયા છે અને ડેવલપ જીડીપી ગ્રોથ થયો છે એમાં વાયબ્રન્ટ ગુજરાતે, એમાં કોઈ શંકા નથી કે બહુ મોટો ભાગ ભજવ્યો છે. વાયબ્રન્ટ ગુજરાત એ 2003માં એક મોદી સાહેબે એક બીજ રોપ્યું હતું કે ગુજરાતીઓમાં એક ક્ષમતા છે, આ ક્ષમતાઓને જો વિશ્વ સાથે જોડવામાં આવે ને તો ગુજરાત એ ભારતનું વિશ્વનું ડેસ્ટિનેશન બને. એ સમયે એમને 2003માં કોઈ બીજ હોય કેવડું વટવૃક્ષ બને એ સામાન્ય માણસ માડી જ કહી શકતા હોય, તો ગુજરાત અને ગુજરાતીઓની ક્ષમતાને એ સમયે મોદી સાહેબે જોઈ હતી અને ગુજરાત એ સમયે ભારતનું દીવાદાંડી બનતું રાજ્ય બન્યું અને હવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ ગુજરાતને વિશ્વનું દીવાદાંડી બનતું સ્ટેટ જોવા માંગે. પહેલા વાયબ્રન્ટથી લઈને આજ સુધી સાચા અર્થમાં એક વાયબ્રન્ટની સક્સેસ સ્ટોરી હમણાં જ માનનીય પ્રધાનમંત્રીશ્રીએ પોતાની વાતમાં સમપ કરી અને ઘણા લોકો એના સાક્ષી છે કે ગુજરાતના આવા સંઘર્ષમય સમયથી આજે વિશ્વનું અને દેશનું સૌથી ફેવરિટ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન કોઈ બની ગયું હોય તો ગુજરાત બની ગયું છે. ઇસ વાયબ્રન્ટ ગુજરાત સમિટ કે જો પહેલે અધ્યાય સે જુડી હોય કંપની હો અમૂલ જૈસી તો હમારે લીએ બડી ગર્વ કી બાત હૈ ઓર બડી ઇમોશનલ બાત ભી હૈ. પિછલે 20 સાલ મેં હમને યે સક્સેસ કો ગ્રો કર સમિટ કો ગ્રો કરતે હુએ દેખા ઓર સાથ મેં ઇસકે જો ફ્રૂટ્સ ઓફ સક્સેસ હૈ વો અમૂલ ને ઓર અમૂલ કે સાથ જુડે સભી 36 લાખ કિસાન જો હરેક ગાંવ સે હૈ ગુજરાત કે 18,600 ગાંવ સે હૈ વો સબને દેખા ઉસકો. ઓર બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂ મેં વાત કરું તો જબ યે સમિટ શરૂ હુઈ થી તો હમારા સાલાના ટર્નઓવર થા 2,500 કરોડ રૂપે ઓર વો 2,500 કરોડ આજ 72,000 કરોડ રૂપે મેં પરિવર્તિત હો ગયા. આગળ વાત કરીએ અમરેલીની. અમરેલીના સાવરકુંડલામાં ધારાસભ્ય મહેશ કસવાળાનો પત્ર. ધારાસભ્ય મહેશ કસવાળાએ ઉર્જા મંત્રીને પત્ર લખ્યો છે. ખેતીવાડી કનેક્શન ટ્રાન્સફોર્મરમાં થતી ગેરરીતિ અંગે રજૂઆત કરાઈ છે. ટ્રાન્સફોર્મર ગેરરીતિ કરનારા સામે પગલાં ભરવા રજૂઆત કરાઈ છે. મર્યાદા મુજબ બદલાવવામાં ન આવતા હોવાની લેખિત રજૂઆત. બંધ ટ્રાન્સફોર્મર મૂકી અને અવારનવાર રિપેરિંગના બિલો મુકાય છે. અધિકારીઓની સાથે સાંઠગાંઠ કરી અને આર્થિક નુકસાન પહોંચાડતા હોવાનું કહેવાયું છે. બહુચરાજી એપીએમસીની પેટા ચૂંટણીમાં રાજકારણ માટે ચર્ચાનો વિષય બની ગઈ છે. આ ચૂંટણી ચર્ચાસ્પદ થવા પાછળનું મુખ્ય કારણ ભાજપના જ એક પીઢ અગ્રણી ભાજપના મેન્ડેટ ધરાવતા ઉમેદવાર સામે ઉમેદવારી નોંધાવી છે. મહત્વનું છે કે ખેડૂત વિભાગમાં ખાલી પડેલી એક બેઠક માટે ભાજપે મોટા ગજાના નેતા ગણાતા કિરીટ પટેલને મેન્ડેટ આપ્યું હતું. આ દરમિયાન બધાને બિનહરીફ જીતની આશા, પરંતુ વિઠ્ઠલભાઈ પટેલે ઉમેદવારી નોંધાવતા રાજકારણ ગરમાવ્યું છે. આ તરફ ભાજપે મેન્ડેટ આપ્યું હોવા છતાં પણ ઉમેદવારી નોંધાવતા વિઠ્ઠલભાઈ પટેલને સસ્પેન્ડ કર્યા છે. આમ હાલમાં તો બહુચરાજી એપીએમસીની ચૂંટણીને લઈ અને ચર્ચાઓએ જોર પકડ્યું છે. ખેડૂતનો દીકરો છું, ખેડૂતના શું પ્રશ્નો છે એ મને ખબર છે. આ જ વિસ્તારમાં એપીએમસીમાં જવા માટે હું જે દિવસે ફોર્મ ભરવા ગયો ને ત્યારે મને જતા જતા 1.5 કલાક થયો. એ દિવસે વરસાદ હતો. એપીએમસીમાં ઉતરતા બી મારી ગાડીમાં ટેન્શન સમા મારું પેન્ટ પણ પલળી ગયું હતું. અડધા સુધી ખાલી ફૂલ ફોર્મ નામ જાણવું જરૂરી નથી હોતું, પણ પ્રશ્નોનું નિરાકરણ કરવું એ દરેક આગેવાનની ફરજ છે. કિરીટભાઈને એપીએમસીનો કોઈ વિષય જ નથી. પહેલાં મેં મારા ત્યાં મતવા આવ્યા હતા એટલે મેં કીધું કિરીટભાઈ તમે ઊભા છો ખરા, પણ એપીએમસી શું એ તમને ખબર છે કે ના? મને ખબર નથી. હવે જે માણસને એપીએમસી ખબર ના હોય
એ માણસ ઉમેદવાર બનીને આવે અને એ પીપી શું ચલાવી શકે. મારા બધા ટેકેદારો મને કે કાકા તમે ઉભા રહો અને હું 100% જીત મેળવવાનો છું, વિજય થવાનો છું મારે. આગળ વાત કરીએ વડોદરાની, વડોદરાના શિનોરમાં માલસર અશા શ્રી માધવ સેતુ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રી માધવ સેતુ બ્રિજનું ઈ લોકાર્પણ કર્યું છે. 225 કરોડના ખર્ચે બનાવાયેલો છે શ્રી માધવ સેતુ બ્રિજ. સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય અક્ષય પટેલ હાજર રહ્યા. નર્મદા મૈયાની પૂજા અર્ચના કર્યા બાદ બ્રિજ ખુલ્લો મુકાયો. આદરણીય નરેન્દ્રભાઈ મોદીના હસ્તે બોડેલી મુકામેથી ઈ લોકાર્પણ કરવામાં આવ્યું છે અને આજે આ પ્રધાને આ બ્રિજ અર્પણ કરવામાં આવે છે. આ બ્રિજ બન્યાથી બંને ભરૂચ જિલ્લાના અને વડોદરા જિલ્લાના આ વિસ્તારના લોકોને ખૂબ સુખાકારી અને એક આશીર્વાદરૂપ આ બ્રિજ બન્યો છે અને આ વિસ્તારના પ્રજા માટે આવનારા દિવસોમાં વિકાસના ખૂબ અનેક માર્ગો એ ખુલી રહ્યા છે અને હજુ પણ આવનારા દિવસોમાં જ્યાં જરૂર જણાય ત્યાં આ બ્રિજ જેવા જે પણ કોઈ બીજા પ્રોજેક્ટો છે કે આ વિસ્તારની પ્રજાના હિતમાં રાજ્ય સરકારને ભારત સરકારમાં અમે રજૂઆત કરીશું. જૂનાગઢના વન વિભાગે કોનોકાર્પસના રોપાના ઉછેર અને વાવેતર ઉપર પ્રતિબંધ મૂક્યો છે. કોનોકાર્પસના વનસ્પતિ લોકોના સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે હાનિકારક હોવાથી સામાજિક વનીકરણ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. તો નર્સરીમાં કોનોકાર્પસના વનસ્પતિનું વેચાણ કરવામાં ન કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. તો જૂનાગઢની ખાનગી અને સરકારી નર્સરીમાં કોનોકાર્પસના વનસ્પતિ મળી આવશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ પ્રતિબંધ મૂક્યો છે એટલે અત્યારે અમારે જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની નર્સરીઓ છે તેમાં તો અત્યારે અમે ઉછેરતા જ નથી આ રોપા. પણ જે પ્રાઇવેટ નર્સરીઓવાળા અને લોકો જે ઉછેરે છે અને જે પોતાના ધંધા માટે એ વેચે છે એને અમે અપીલ કરીએ છીએ કે આ પ્રકારના રોપો ઉછેરે નહીં અને વેચાણ માટે પણ બંધ કરે. બનાસકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં લાખોની સંખ્યામાં ભક્તો મા આદ્યશક્તિના દર્શન કરી રહ્યા છે. મેળાના 5 દિવસમાં ઘોડાપૂર ભક્તોનું ઉમટી પડ્યું છે. 5મા દિવસે જ 10.12 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શન કર્યા. અત્યાર સુધીમાં 5 દિવસમાં 30,47,000થી વધુ યાત્રિકોએ દર્શનનો લાભ લીધો. આ દરમિયાન 2,20,000થી વધુ યાત્રિકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો. 12,61,515 મોહનથાળના બોક્સનું વિતરણ કરાવ્યું છે તો 47,146 ચીકીના પેકેટનું વિતરણ. આ દિવસ દરમિયાન એસટીની કુલ 10,765 ટ્રીપ થઈ છે. તો 5 દિવસ દરમિયાન 2,040 ધજાઓ મંદિર પરિસરમાં ભક્તોએ મા આદ્યશક્તિના શિખરે ચડાવી છે. તો ભાદરવી પૂનમના મેળાને લઈ અને માઈ ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે બોલ માડી અંબે જય જય અંબેના નાદથી અંબાજીના માર્ગો ગુંજી રહ્યા છે. અંબાજીમાં ભક્તોનો જમાવડો જોવા મળ્યો છે ત્યારે માઈ ભક્તો માનતા પૂર્ણ કરવા ભક્તિના રંગે બોલ માડી અંબે જય જયના નાદ સાથે આગળ વધી રહ્યા છે. માથે ગરબી અને હાથમાં ધજાઓ સાથે મહિલાઓ ગરબે ઘૂમતી માના ધામ સુધી પહોંચવા સિદ્ધપુરથી અંબાજી સુધીની પદયાત્રા ખેડી છે. વિશ્વવિખ્યાતમાં અંબાના ધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો યોજાઈ રહ્યો છે અને આ મહામેળા દરમિયાન હજારો માઈ ભક્તો છે તે પગપાળા અંબાજી ખાતે પહોંચી રહ્યા છે. અત્યારે ત્રિશુલ્યા ઘાટીમાં અમે છીએ અને ત્યાંના સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જે માઈ ભક્તો આવતા હોય છે પગપાળા અલગ અલગ રીતે પોતાની જે માનતાઓ હોય છે માનતા પૂરી કરવા માટે અલગ અલગ ગરબીઓ ધજાઓ સાથે માઈ ભક્તો છે તે ભારે ઉત્સાહ સાથે અંબાજીના માર્ગ પર જોવા મળી રહ્યા છે. આપણી સાથે જે બેન છે તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું. એ લોકો ક્યાંથી આવે છે બેન? ક્યાંથી આવો છો? કલકત્તા. સિદ્ધપુર થી સાત વાર કેવું લાગે છે? સરસ. માતા
માતાજી બધી મનોકામના પૂરી કરે છે. જે પ્રકારે માઈ ભક્તો છે જેમ જેમ અંબાજી નજીક પહોંચી રહ્યા છે એમ એમ તેમનો જે ઉત્સાહ છે તે વધતો જઈ રહ્યો છે. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા. તો બનાસકાંઠા જિલ્લામાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ માં અંબાના ધામ ખાતે આજે આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના મેળાનું આયોજન કરાયું છે. પૂનમના મહાકુંભ દરમિયાન 4 દિવસમાં 20 લાખથી વધુ માઈ ભક્તોએ માના ચરણે શીશ ઝુકાવ્યું છે, ત્યારે આજે 5મા દિવસે પણ ભક્તોનો પ્રવાહ અવિરત વધતો ને વધતો જોવા મળ્યો. અંબાજી ખાતે મિની મહાકુંભના દર્શન જેવો માહોલ જોવા મળ્યો. હાથમાં ધજાવો, મનમાં માત્ર ભક્તિ અને આનંદ ઉલ્લાસ સાથે લાખો માઈ ભક્તોના આગમનથી અંબાજી જાણે કે વધુ સુહામણું બન્યું હોય. સાબરમતીથી અંબાજી 6 દિવસમાં પહોંચી ગયા અમે. કેટલા વર્ષથી છેલ્લા પદયાત્રા? અમે 29 વર્ષથી આવીએ છીએ. અમારો સંઘ 29 વર્ષથી આવે છે. અમે 13-14 વર્ષથી આવીએ છીએ આ સંઘમાં, સાબરમતીના કનુભાઈ બી રાઠોડના સંઘમાં. કેવું લાગે છે પદયાત્રા કરીને અંબાજી ખાતે? બહુ સારું લાગે છે અને માતાજીની ભક્તિ બહુ સારી છે. શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે માં અંબાનું ધામ અંબાજી. અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળાનો માહોલ જામ્યો છે. મહામેળાને 5મે દિવસે પણ ભક્તોનો અવિરત પ્રવાહ છે તે જોવા મળી રહ્યો છે. સતત 4 દિવસથી 20 લાખથી વધુ માઈ ભક્તો છે તે માં અંબાના ચરણે શીશ ઝુકાવી ચૂક્યા છે અને આજે 5મે દિવસે પણ વહેલી સવારથી જ ભક્તોનો અવિરત પ્રવાહ છે તે મંદિરના પ્રાંગણમાં જોવા મળી રહ્યો છે. બોલ માડી અંબે, જય જય અંબેના નાદ સાથે મંદિર પરિસર છે તે ગુંજી ઉઠ્યું છે. મોટી સંખ્યામાં માઈ ભક્તો છે તે માં અંબાના ચરણે શીશ ઝુકાવીને માં અંબાને પોતાના ઘરે નવરાત્રિમાં પધારવા આમંત્રણ છે તે પાઠવવા માઈ ભક્તો છે તે અંબાજી ખાતે પહોંચતા હોય છે. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા. તો શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનું ભક્તો આનંદ લઈ રહ્યા છે. મા અંબાના ચરણમાં શીશ ઝુકાવી રહ્યા છે. આ દરમિયાન અમદાવાદના જમાલપુર ખાતેથી પગપાળા નીકળેલા કિન્નરોનો સંઘ અંબાજી મંદિર પહોંચ્યો. જય અંબેના નાદ સાથે તમામ કિન્નરોએ માતાજીનો ગરબો, ગાય અને મંદિરના ચાચર ચોકમાં ગરબાની રમઝટ જમાવી. આ સાથે તમામ કિન્નરોએ સર્વેને મા અંબાના આશીર્વાદ પ્રાપ્ત થાય તેવા આશીષ પાઠવ્યા. આમ હાલમાં તો અંબાજીના આસપાસના તમામ રસ્તાઓ પર બોલ માડી અંબે, જય જય અંબેના ગગનચુંબી નાદ સંભળાઈ રહ્યા છે. મોટી સંખ્યામાં માઈ ભક્તો પગપાળા આવી મા અંબાના આશીર્વાદ લઈ રહ્યા છે. સાબરમતી મિત્ર મંડળથી અમારો સંઘ ઉતરે છે. આ સંઘને અમારે 29મું વર્ષ થયું. અમને આવવાનો બહુ આનંદ થાય છે. 21 તારીખે અમે ચાલવાનું ચાલુ કર્યું. 24 તારીખે કાલ સાંજે પહોંચ્યા. આજે માને સરસ મજાની ધજા ચડાવી અમે આનંદ આપીએ છીએ. નવ ભક્તોને એક ખૂબ આનંદ થાય અને મજા આવે છે. તો માને એક છે કે 20 તારીખથી સરસ મજાના આવા પ્રસંગો ચાલતા રહે અને આનંદ કરતા રહે અને માનો મહિમા ખૂબ આગળ વધતો રહે, મારી એક પ્રતિક્ષા છે.